નમસ્કાર, હું છું ખુશ્બુ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો @ ગુજરાત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત બાદ તમામ લોકોને મેયર પદ કોને મળશે એ બાબતે જાણવાની જિજ્ઞાસા હતી. ત્યારે પહેલા વડોદરા, અમદાવાદ અને ભાવનગરમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થઈ, ત્યારે હવે સુરત, રાજકોટ અને જામનગરમાં પણ શહેરીજનોની આતુરતાનો અંત થયો છે. સુરત, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની આજે પ્રદેશ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ બાબતે જે જાણકારી સામે આવી રહી છે તે મુજબ સુરતમાં મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી થઈ છે. તો આની સાથે જ પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વરણી કરવામાં આવી છે, જ્યારે અમિતસિંહ રાજપૂત શાસક પક્ષના નેતા બન્યા છે, તેમજ દંડક તરીકે વિનોદ પટેલની વરણી થઈ છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપની જીત બાદ આજે સુરત, રાજકોટ અને જામનગરના મેયર સહિતના હોદ્દેદારોના નામ જાહેર થયા છે. ત્યારે રાજકોટના મેયર તરીકે સીએમના અંગત ડોક્ટર પ્રદીપ ડવ અને ડેપ્યુટી મેયર તરીકે ડોક્ટર દર્શિતા શાહની વરણી થઈ છે. તેમજ રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઈ ધવા તેમજ દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની પસંદગી થઈ છે. તો વળી જામનગરના મેયર તરીકે બીનાબેન કોઠારી અને ડેપ્યુટી મેયર તરીકે તપન પરમારની વરણી કરવામાં આવી છે. જો કે આની સાથે જ તમને આ પણ જણાવી દઈએ કે 10 માર્ચના રોજ રાજ્યના 3 મહાનગરોના મેયર પદ સહિતના હોદ્દેદારોની જાહેરાત થઈ હતી, જેમાં અમદાવાદ, વડોદરા અને ભાવનગરમાં હોદ્દેદારો નિમાયા હતા. જો કે એક તરફ મેયર તેમજ ડેપ્યુટી મેયરની જાહેરાત પહેલાં અનેક વિસ્તારોમાં વિવાદોનો માહોલ સર્જાયો હતો, તો બીજી તરફ પોતાના પસંદગીના મેયર મળતા સ્થાનિકો ખુશ પણ જોવા મળ્યા હતા. ત્યારે હવે આજે અન્ય 3 મહાનગરપાલિકામાં પણ આ જાહેરાત થઈ જતાં લોકોની આતુરતાનો અંત આવી ગયો છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.